भाई बहनों जारे भयंकर भूकंप तो कच्छ सहित गुजरात जिला तालुका अनेक गाम तबाही नो शिकार बनया था वक्ते लोग को ज कहता था क्या कच्छ મોતની ચાદર ઓઢીને ઉસુતું છે હવે આ કચ્છ બેઠું નઈ થાય કચ્છમાં ફરી પ્રાણ નઈ પુરાય પરંતુ ભાઈઓ બહેનો આ કચ્છની ખમીરવંતી પ્રજા અને રાજ્ય સરકારની નીતિઓ એવી જબરજસ્ત જુગલબંધી એવી જબરજસ્ત જુગલબંધી કે જો જોતામાં બધી આશંકાઓને ધ્વસ્ત કરી દીધી કચ્છ બેઠું થયું એટલું જ નહીં આજે આખા હિન્દુસ્તાનમાં તેજ ગતિથી દોડનારું મારું કચ્છ બની ગયું જ્યારે હું એમ કહું છું કે ભારતના જ્યારે સો વર્ષ આઝાદીના થશે આઝાદીના પંચોતેર વર્ષ થયા આપણે આન બાન શાન સાથે ઉજવ્યા હવે સો વર્ષ થશે આ પચીસ વર્ષનો અમૃતકાળ છે અને મેં હું સપના ને સંકલ્પને એને જીવું છું કે દેશની આઝાદીના સો વર્ષ થાય ત્યારે આ ભારત વિકસિત હોય આપણું ગુજરાત વિકસિત હોય આ અમૃતકાલ છે જે લોકોને રતિભરવી શક હોય કે આ પ્રધાનમંત્રી કહે છે કેવી રીતે શક્ય બનશે જેમને જરા પણ ઇપ્સ એન્ડ બટ્સ હોય એ લોકો માત્ર કચ્છની ગયા વીસ વર્ષની વિકાસ યાત્રા જોઈ લે અને તમારે સ્વીકારવું પડે કે અમે વિકસિત ભારત બનાવીને રહીશું વિકસિત ગુજરાત બનાવીને રહીશું અને એટલા માટે ભાઈઓ બહેનો આ ચૂંટણી બે હજાર બે બે હજાર સાત કે બે હજાર બાર કે બે હજાર સત્તર કે બે હજાર વાળી નથી ભાઈઓ આ ચૂંટણી બે હજાર બાવીસની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણી છે આ ચૂંટણીમાં પાંચ વર્ષનો નિર્ણય નથી કરવાનો પચીસ વર્ષનો નિર્ણય કરવાનો છે અમારા કચ્છે બે બે માં નિર્ણય કર્યો તો કે આ મોદીની વહાડે ચાલવું છે અને મોદીએ નક્કી કર્યું તો કે આ કચ્છને પહેલા કરતા પણ આન બાન શાન સાથે ઉભો કરી દેવું છે અને કરી દીધું ભાઈ ભાઈઓ બહેનો કચ્છમાં આવો ત્યારે પચાસ લોકો મળ્યા હોય તેમાં ઓગણપચાસ લોકો નર્મદાની વાત લઈને આવ્યા હોય પાણીની વાત લઈને આવ્યા હોય અને કચ્છના લોકોને ભરોસો જ નહોતો કે કોણ એવું આવશે કે જે નું પાણી પહોંચાડશે ભરોસો નહોતો કારણ બધા પંડિતો લગતા હતા વિરોધીઓ લગતા હતા કે આ બધા ગભગોળા છે નું પાણી કચ્છ કોઈ દાણું પહોંચે જ નહીં વૈજ્ઞાનિક તારણો આપતા હતા કોર્ટ કચેરી પણ પ્રશ્નો પૂછતી હતી છાપાવાળા પણ એવું લખતા હતા કે દુનિયામાંથી આપણને એક કાણી પાઈ કામ માટે વ્યાજે પૈસા ન મળે એટલા બધા વિપરીત વાતાવરણમાં કચ્છની સેવા કરવાનો નખધાર તો આજે માન નર્મદા કચ્છની અંદર એનો અભિષેક થઈ ગયો છે ભાઈઓ આ જ કચ્છમાં આ તો ભાઈઓ बहनों જે લોકો મેખણ દાદા ઇન જગ્યાએ ગયા હતા મેખણ દાદા લખ્યું લ્યા 400 વર્ષ પહેલા 400 વર્ષ પહેલા લખેલું છે કે કચ્છની ધરતીમાં સિંધુ નર્મદા ને સરસ્વતી એનો સંગમ થતે સિંધુ નદીનું જયારે પાણી ઓવરફ્લો થાય છે તો આપણા ખાવડા બાજુ આવે છે પાણી આ नर्मदा પાણી આવે છે અને સરસ્વતી તો અંતર્ભૂત છે જ છે મેકણ વાત આજે દીધી પણ ભાઈઓ બહેનો પાણી તો આવ્યું અને પાણી પીવાલા આંખો જરા તેજ થઈ જાય અને શુદ્ધ પાણી પીવો ને એટલે બધી રીતે તાકાત આવે અને હવે કચ્છને નવી તાકાત મળી છે કચ્છ મારું પાણીદાર બની ગયું છે અને કચ્છ જ્યારે પાણીદાર બન્યું છે ત્યારે જરા કોંગ્રેસને ઝીણવટપૂર્વક જોવાની જરૂર છે કે નહીં છે કે નહીં આ કચ્છ કોંગ્રેસ એટલે કોણ ભાઈ આ કોંગ્રેસ એટલે કચ્છની ગોર દુશ્મન આ શબ્દો હું તીખા એટલા માટે વાપરું છું કારણ કચ્છને પાણી એની સૌથી પહેલી પ્રાથમિકતા હતી અને કચ્છમાં પાણી ન પહોંચે એના માટે જે લોકો ખેલ કરતા હતા એમની જોડે એમની જુગલબંધી હતી એમની જોડે દોસ્તી હતી અને એના કારણે કચ્છને પાણી ન પહોંચે એના ષડયંત્રો થતા હતા સરદાર સરોવર ડેમની ઊંચાઈ ન વધે એના માટે ષડયંત્રો થતા હતા રોડા અટકાવવાનું કામ થતું હતું આ તમારો દીકરો જ્યારે ગાંધીનગર બેઠો ને એણે નક્કી કર્યું એણે નક્કી કર્યું કે આ લડાઈ હું લડીશ અને ઉપવાસ પર બેઠા સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ વધારી અને ભાઈઓ બેજો આજે નહેરો પહોંચે કે ના પહોંચે પાણી આવ્યું કે ના આવ્યું આજે કામ આગળ વધી રહ્યું છે કે નથી વધી રહ્યું ભાઈઓ બહેનો વાતોના વડા કરવા વાળા અમે લોકો નથી અમે એક વાત કરીએ ને તો આ કચ્છની ધરતીના રોટલા ખાતા છે ભાઈઓ અમે ક્યારેય વાતમાંથી ભીખોડા ન પડીએ ભાઈ અમે વાતમાંથી વિમુખ ન થઈએ કોઈથી કચ્છ બ્રાન્ચ કેનાલ જીવન બદલી રહી છે ભાઈ